બનાસકાંઠા જિલ્લાના દિયોદર સરકારી મોડર્ન સ્કૂલ ખાતે આજે 2019ના ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યોજાયેલા કૃષિ મહોત્સવ દિયોદર નાયબ કલેક્ટર એડી ચૌહાણના અધ્યક્ષ સ્થાને આ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ તેમજ દિયોદર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અને ખેતીવાડી વિભાગ તાલુકાના અમલીકરણ અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર ખાતે યોજાયેલ ખરીફ કૃષિ મહોત્સવમાં કાર્યક્રમના નિર્ધારિત સમય મુજબ અધિકારીઓ તેમજ ખેડૂતોની હાજરી પાંખી જોવા મળી હતી. તેમજ સ્થાનિક ધારાસભ્યની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી અને બાદમાં અધિકારીને પૂછતા ધારાસભ્યોનો બીજો કોઈ કાર્યક્રમ હોય ને સમયસર નથી પહોંચી શક્યા તેવું રટણ કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષ કરોડો રૂપિયાના ખર્ચે ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, પણ માત્ર દેખાવ પૂરતો અને સરકારને ચોપડે નોંધાય છે. પણ શું ખેડૂતોને આ કૃષિ મહોત્સવ વિશે જાણકારી આપવામાં આવે છે ખરી? મોટાભાગના ખેડૂતો એવા છે કે કૃષિ મહોત્સવ ક્યારે અને કઈ જગ્યાએ યોજાય છે તેની પણ ખબર હોતી નથી. ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે અધિકારીઓ સાંભળો. ખરીફ કૃષિ મહોત્સવ 2017માં બનાસકાંઠા જિલ્લામાં આપણા દિયોદર તાલુકાની અંદર પણ કૃષિ મહોત્સવનું આયોજન નક્કી થયેલું. જે આયોજન જે ખેડૂતોની સંખ્યા તેમજ સફળતાપૂર્વક પાર પડેલી છે અને મિનિટ ટુ મિનિટનો જે કાર્યક્રમ હતો એકદમ સફળતાપૂર્વક અને સક્સેસફુલ રીતે પાર પડેલો છે. સાહેબ, અહીંના સ્થાનિક ધારાસભ્યોની હાજરી નથી? હા, એમને અમે અમારી વહીવટી ટીમ વતીથી અમને આમંત્રણ રૂબરૂ આપવામાં આવેલ હતું, પણ એમને કોઈ બી કારણોસર લાકડી પણ એમના મતક્ષેત્રની અંદર એમનો પ્રોગ્રામ હતો એટલે એમને બંને બાજુ એ લોકો સમય સાધી શકે તેવી સ્થિતિમાં ન હતા તેવું તેમનું જણાવેલું હતું, એટલે એ કારણસર કદાચ હાજર રહી શકેલા નથી. 15મા ખરીફ કૃષિ મહોત્સવ દિયોદર મુકામે યોજાયો. લક્ષ્યાંક પ્રમાણે 1000 ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા. કૃષિ વૈજ્ઞાનિકો, પશુપાલક, પશુ ક્ષેત્રના વૈજ્ઞાનિકો ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને માત્ર માર્ગદર્શન ન લેતા સારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે પસંદગી કરેલા ખેડૂતો જે છે એમને અહીંયા સન્માનિત પણ કરવામાં આવ્યા. તાલુકા અમલીકરણ અધિકારીશ્રીની એમની ટીમે પણ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવ્યો અને સાચા અર્થમાં ખેડૂતોની આદાન પ્રદાનની પ્રક્રિયા જે છે એ ખૂબ સુંદર રહી. દરેકે પ્રશ્નોત્તરી પણ પૂછ્યા અને વિચાર વિમર્શ કરી અને એમના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આમ ખરીફ મહોત્સવ ખૂબ જ સાર્થક રહ્યો એવી અનુભૂતિ અને લાગણી તાલુકા વહીવટી તંત્ર અનુભવે છે. આ કૃષિ મેળામાં પ્રગતિશીલ ખેડૂતોને પણ આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અનેક ખેડૂતો એવા છે કે જે પોતાની કોઠા સૂઝને કારણે સજીવ અને ઇઝરાયેલી ખેતી કરીને પશુપાલન માટે પણ કાંકરેચી ગાયો રાખીને પશુપાલન ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ કરીને લાખો રૂપિયાની કમાણી સાથે તાલુકાના અનેક એવોર્ડથી સન્માનિત પણ થયા છે. સરકાર તો ખેડૂતો અને પશુપાલકો માટે અનેક રાહતો તેમજ અનેક સુવિધા ઉભી કરવામાં સફળ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી સજીવ ખેતી કરું છું, કાંકરેજ ગાયો અને બંનીની ભેંસો રાખું છું અને અગાઉ જે હું સરકારી નોકરી કરતો હતો એના કરતાં વિશેષ મને ખેતીમાંથી આવક મળે છે. દિયોદર તાલુકા અને આજુબાજુના યુવા શિક્ષિત ખેડૂત મિત્રો ને પણ સજીવ ખેતીમાં બહુ રસ પડ્યો છે અને તે લોકો પણ છેલ્લા 5-7 વર્ષથી બહુ સારી સફળ સજીવ ખેતી કરે છે અને સારું એવું વળતર મળે છે. સાહેબ, કયા કયા પ્રકારની ખેતી કરે છે? મારી પાસે કાંકરેજની ગાયો છે, બંનેની ભેંસો છે અને આપણા વિસ્તારમાં થતા પાકો એટલે કે બટાટા, ઘઉં, એરંડા, વરિયાળી, જીરું, અજમો, અહીંના જે કંઈક તલ છે, મગ છે, બાજરી છે, આપણા વિસ્તારના આપણી હવામાનને અનુરૂપ હોય એવા તમામ પાકો છે. જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.